નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું આજના વિષયના અંદર હું તમને એક અદ્ભુત દિવ્ય અને એક જડી સમાન એક વનસ્પતિ વિશે પરિચિત કરવાનો છું ખાસ કરીને તમે જે મારા વિડી નજારો જોઈ શકો છો આ જોઈ શકો તે મારા વિડીયો સમક્ષ આ નજારો તમે નિહાળી શકો છો ખાસ કરીને તમે આ કેસરી કલરને એના ફૂલ પણ જોઈ શકો એટલે કે પુષ્પ જોઈ શકો છો તમે આ મારા એનું પુષ્પ પણ જોઈ શકો છો અને એનું ફળ પણ તમે જોઈ શકો ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે કેળો વનસ્પતિ આમતર પર કેળો તમે જોયો જ હશે અને ઘાટ તો ઘાટ તો તમે આ કેળાનું ફળ તમે જોઈ શકો છો એનું તમે શાક પણ બનાવીને ખાધું હશે એટલું યાદ રાખજો કારણ કે અથાણું બનાવીને પણ ખાઈ શકાય છે અને કડી બનાવીને પણ ખાઈ શકાય છે એટલું યાદ રાખજો આ તમે મારા વિરસા નજારા જોઈ શકો આ કેળાનો આ જોઈ શકો છો આ કેસરી કલરના એના પુષ્પ એટલે કે ફૂલ કેળાનું જે લાકડું હોય છે એટલે કહેવાનું મતલબ કે જેનું મૂળ સાથે લાકડું હોય છે એને કોઈ કાળે ઉંધે લાગતી નથી એટલું યાદ રાખજો અને તમે મારા વિડીયો સમય એનું ફળ પણ તમે નિહાળી શકો છો ખાસ કરીને આ ફળ હોય છે ને ગોળ પણ હોય છે ને લંબ ગોળ હોય છે એટલું યાદ કાચા હોય ત્યારે આવું લાગે છે લીલા લાગે તે મારા વિડીયો સામે નજારા જોઈ શકો છો અને પાકી છે ને તો લાલ લાગે છે ને એકદમ મેઠા ધરાક લાગે છે એટલું એ ખાવાની મજા જાય કારણ કે હાલ શિયાળાની અંદર આ પાક્ષી એટલે ખાવાની મજા જશે એટલું યાદ કારણ કે પાચીલું ખાવાનું મજા આવે કાચું કાચું પણ ખાવાની મજા આવતી નથી પણ એનું અથાણું બને અથાણું ખાવાનું બહુ મજા આવે ઘાટા હોય શાક બનાવો તો કઢી બનાવો તો ઓર જલસા પડી જાય કારણ કે મારે ઈચ્છા છે ખાવાની પણ હવે ચારા પાકીશી અને ઘાટા તો હું વેણવાનો છું પણ હવે ટાઈમ મળે તો વેણું છું કારણ કે અંધારું થવા આવ્યું છે આયુર્વેદ દ્રષ્ટિએ એનું ફળ આપણા શરીર માટે રામ છે એટલું યાદ રાખ જોઈ શકો તો એ મારા નજર નજારા સમક્ષ એટલે કે વિડીયા સમક્ષ અને એનું મૂળ પણ છે આપણા શરીર માટે એટલું યાદ કારણ કે મૂળને વાટીને એટલે કે એના મૂળ સાથે એકઠું કરીને એનું મૂળ ભેગું કરીને એના વાટીને એનું ચૂર્ણ બનાવીને તમે નિયમિત સેવન કરો તો તમારા કેટલા પણ રોગો શું મંતર થઈ જશે શરીરના તમે હવે એક વાત કરી લઉં ખાસ કરીને તમે જો આનું શાક બનાવીને ખાશો તો તોની કઢી બનાવીને ખાશો ને ઓનો ટેસ્ટર કંઈક ઓર આવશે જો તમે કેળાના ફળનું તમે અથાણું બનાવીને ખાશો ને તો તમને જો પેટની લગતી જો એ ટુ જેડ પ્રકારની બીમારી રહેતી છે ને એ શું થઈ જશે ખાસ કરીને આ છે શ્વાસની લગતી બીમારી મટાડે કપ મટાડે સંધિવા મટાડે કુમી મટાડે છે પછી જે કંઠ સૂળ રહેતો હોય જે ગળાના રોગો રહેતા એ પણ શું મંતર કરે છે ઓનું નિયમિત અથણું ખાવાથી કો ઓનું શાક બનાવીને ખાવાથી શિયાળાની અંદર તો તમને જો મધુમેહની તકલીફ રહેતી હોય ડાયાબિટીસની તકલીફ રહેતી એ શું થાય છે અને ઘાટ આવો તો આપણા શરીરના અંદર ગીની કમી રહેતી હોય એ પણ દૂર થાય છે એટલું યાદ કારણ કે આપણું શરીર તાકાતવર બને છે શરીરના અંદર અરુચિ રહેતી અને એ શું મંતર કરે છે એટલું યાદ રાખજો અપોજો જેવી સમીક્ષા રહેતી હોય હેડકી આવતી હોય તમારા બોલવાનો કંઈક તકલીફ થતી હોય એટલે કે સ્વર કંઠના અંદર કંઈક તકલીફ રહેતી હોય એ પણ શું મંતર કરે છે આ અથણું કો તોનું શાક કોતો તમે એનું ફૂલ જોઈ શકો કેસરી કલમ કોતો તો એનો ફૂલ એકઠા કરીને તમારે એનો રસ બનાવીને પીવાનો છે વાટીને એટલું યાદ રાખજો કારણ કે આયુર્વેદ દ્રષ્ટિએ ઓનું હરેક દવા છે એટલું યાદ રાખજો કેળાનું એટલે કે એનું મૂળ પ્લસ તમે મૂળનું પણ સેવન કરી શકો એનો પાવડર બનાવીને એક ગ્લાસ પોણી સાથે વહેલી સવારે કો તો એના ફૂલનો રસ બનાવીને પણ સેવન કરી શકો કો તો હું અથાણું પણ ખાઈ શકો કો તોનું શાક બનાવીને ખાઈ શકો કેળાનું એટલું યાદ રાખજો ખાસ કરીને ઓના પત્તા હોતા નથી ત્યાં મારા વિડીયો સમજી શકો આ કેળાને અને તમારે અથાણું બનાવવું હોય તો કેસરી કલરના જે ફૂલ દેખાય એનું ફૂલનું પણ તમે અથાણું બનાવીને ખાઈ શકો છો એટલું યાદ રાખજો કારણ કે ફૂલે આપણા શરીરમાં આર્ય દ્રષ્ટિ ઉપયોગી છે ખાસ કરીને કેળાવાળું અથાણું નિયમિત ખાશે તો ઓખોની શક્તિ વચ્ચે એટલું એ યાદ રાખજો કારણ કે તેજ શક્તિ વધારે છે પેટનું જે સૂડ રહેતું ને એને શું મંતર કરે છે કોઈ બી વ્યક્તિ જો મચ્છાની લગતી બીમારથી પીડાતો હોય એના મચ્છર દુખતા હોય હળલ કરતા હોય તો ઓનું જે મૂળ આવશે એ મૂળને વાટીને એનું ચૂણ બનાવીને નિયમિત સેવન કરશે કો તો તો ઓનું અથાણું બનાવીને ખાશે કો તો ઓનું શાક બનાવીને ખાશે કો તો ફૂલના રસનું સેવન કરશે તો જે દુખતા મસા હસી જે હળળ કરતા હસી કળ કરતાની હોય હાશી ઊંઘવા દેતા નહીં હોય તો તમને એ જે તકલીફ રહેતી છે એ શું મંતર થઈ જશે એટલું યાદ રાખો કારણ કે મચ્છા માટે રામ બાણશે આ ઓનું અથાણું કો તો ઓનું શાક કો તો ઓનો રસ જે કેળાનું લાકડું હોય છે ને ખાસ કરીને આપણે સાસ વળવતા નથી જે સાસ વલવાનું લાકડું હોય છે ને આ કેડાનું બનેલું હોય છે એટલું યાદ રાખજો ખાસ કરીને આ કેળો ત્યાં વધારે જોવા મળે ખબર છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર હોય આપણા ગુજરાતના અંદર પણ વધારે જોવા મળે ઘાટા અને કચ્છના અંદર વધારે મળે કારણ કે જે સૂકો રણ વિસ્તાર હોય ને એ જગ્યાએ કેળો વધારે જોવા મળે એટલું યાદ કારણ કે પાણીની કોઈ જરૂર હોતી નથી આ જોઈ શકો આવી કડકડતી ઠંડીના અંદર શિયાળાના અંદર જોઈ શકો આ એના ફળ વળજે છે જોઈ શકો નજારો મારા વિડીયો સમક્ષ ખાસ કરીને ઓનું જો તાજું મૂળ છે હોય ચબાઈ ચબાઈને તમે ખો ને કો તો ચબાઈ ચબાઈચબાઈને દાંતણે કરો ને મૂળનું તો તમારા પેઢા મજબૂત થઈ જ એટલું આ ધોતની લગતી એટલું જ્યારે પકાની બીમારી શું મંતર થઈ જશે ખાસ કરીને કેળા વનસ્પતિને ડાળીઓ છે ને એકદમ લીલી હોય છે ને પકાશ સોશિયલા ક્યાં કરી છે એટલું યાદ રાખજો નિયમિત જો તમે કેળાનું શાક બનાવીને ખાશો ને તો તમને જો કફ રહેતો હશે ને સાતીના અંદર એ શું મંતર થઈ જશે મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય જો તમે મારી ચેનલના અંદર નવા હોય તો મારી ચેનલનું જે લાલ કલરનું બટન છે જે તંદર અંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઈક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી હેલ્થી લગતી કોઈ બીમારી ન લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો અને આ મારો વિડીયો છે તમારા જેટલા ફેન્ડો હોય તમારા જેટલા મિત્રો હોય જેટલા ભાઈ બનો હોય એને દરેકને શેર કરજો કારણ કે હું તમને જે જડીબુટી વનસ્પતિ વિશે પરિચય કરાવું છું એ બીજા મિત્રોને જડીબુટી વનસ્પતિ વિશે પરિચય મળી રહેલો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો કે તાકાતનો ખજાનો છે એટલું યાદ રાખજો કઈડો ખાસ કરીને રાજસ્થાન અંદર ઘણા લોકો આ કેળાનો ઉપયોગ વધારે કરે કારણ કે રાજસ્થાન ના અંદર એ વધારે હોય છે અને ઘણા લોકો રાજસ્થાન નાનું અથાણું બનાવી વધારે ખાતા હોય છે એટલું યાદ કારણ કે રાજસ્થાની લોકો છે ને અથાણા માટે તડપતા હોવાનું ખાવા માટે એટલું યાદ રાખજો મિત્રો તમે મારો આ વિડીયો ખૂબ ખૂબ આભાર તમારો